नमस्ते तालीमार्थी बहनों, आज आपणे कोर्स 7 में चौथु प्रकरण शुरू करीए छीए। ऑपरेटिंग सीस्टम। ऑपरेटिंग सीस्टम एटले कम्प्यूटर ने लगतो शब्द छे। ऑपरेटिंग सीस्टम आपणे जाणीए छीए कि आधुनिक टेक्नोलॉजी में टेक्नोलॉजीनो उपयोग वध्यो छे, एटले टेक्नोलॉजी ए मानव जीवननो एक अभिन्न अंग बनी चूक्यो छे। शिक्षणने वधु समृद्ध बनावा माटे અને શિક્ષણ કાર્ય સમૃદ્ધ બનાવવા માટે કમ્પ્યુટરની મદદ લેવામાં આવે તો આપણું શિક્ષણ કાર્ય પણ ખૂબ જ અસરકારક અને રસપ્રદ બને છે। તો એના માટે આપણે કમ્પ્યુટરનું થોડું શિક્ષણ મેળવવું જરૂરી છે। તો આજે આપણે જોઈએ કે હવે કમ્પ્યુટર એટલે શું, કમ્પ્યુટરની વ્યાખ્યા અને કમ્પ્યુટર એટલે શું। કમ્પ્યુટર એક એવું મશીન છે કે તેને આપેલા આદેશો કે प्रोग्राम्स प्रमाणे निष्पत्ति आपे छे। एटले सरल शब्दों में कहीए तो तार्किक तेमज गाणितिक प्रक्रिया करी माहितीनो संग्रह करतु साधन एटले कम्प्यूटर। कम्प्यूटर शब्द टू कम्प्यूट पर एटले के गणतरी करवी एना परथी उतरी आवेलो छे। हाल में कम्प्यूटरनो उपयोग जटिल गणतरीओ करवा माटे पण थाय छे अने कोई क्षेत्र एवुं बाकी नहीं होय कि ज्यां कम्प्यूटरनो उपयोग थतो न होय। એટલે કે દરેક ક્ષેત્રોની અંદર કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ઓક્સફર્ડ શબ્દકોશ પ્રમાણે કમ્પ્યુટરની વ્યાખ્યા જોઈએ તો કમ્પ્યુટર એટલે કે ગણતરી કરવા માટે અથવા તેવી પ્રક્રિયાઓના નિયંત્રણ માટે અને માહિતીનો સંગ્રહ કરવા માટેનું સ્વયંસંચાલિત વીજાણુ ઉપકરણ એટલે કમ્પ્યુટર। આ થઈ ઓક્સફર્ડ શબ્દકોશ પ્રમાણેની કમ્પ્યુટરની વ્યાખ્યા। હવે આપણે કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ જોઈએ। કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ છે, પહેલી લાક્ષણિકતા છે કે કાર્યની ઝડપ। કમ્પ્યુટરની ઝડપ એટલી બધી હોય છે કે કોઈ પણ કાર્ય માણસ જ કરી શકે એનાથી ખૂબ જ ઓછા ક્ષણિક સમયની અંદર કમ્પ્યુટર કોઈ પણ કામ કરી શકે છે, એટલે કમ્પ્યુટરની ઝડપ ખૂબ જ હોય છે। બીજું કે માહિતીનો સંગ્રહ। કમ્પ્યુટર માહિતીનો ઘણો બધો સંગ્રહ કરી શકે છે અને એ સંગ્રહને લાંબા સમય સુધી સાચવી શકે છે અને એ જ માહિતીની અંદર સુધારા વધારા પણ ફરીથી કરવા હોય તો કરી શકાય છે। ત્રીજી લાક્ષણિકતા છે કે અવિરત કાર્ય। ખૂબ જ કમ્પ્યુટરને થાક લાગતો નથી કે કંટાળો આવતો નથી અને અવિરત તમે ગમે એટલા કલાકો કામ કરાવો તો પણ એ કમ્પ્યુટર અવિરત રીતે થાક્યા વગર કે કંટાળ્યા વગર કાર્ય કરે છે। ચોથી લાક્ષણિકતા છે કે ચોકસાઈ। કમ્પ્યુટરમાં તમે જે આદેશ આપવામાં આવે એ આદેશ વ્યક્તિ દ્વારા એટલે માણસ દ્વારા આપવામાં આવતો હોય છે, પણ જો આદેશ યોગ્ય આપવામાં આવે તો કમ્પ્યુટર જે આદેશ પ્રમાણેનું ચોકસાઈપૂર્વકનું જ કામ કરી આપે છે, ક્યારે એમાં ભૂલ થતી નથી। દાખલા તરીકે કોઈ પણ સરવાળો કરવો હોય તો તમે જે કમાન્ડ આપ્યો હશે એ કમાન્ડ પ્રમાણેનો સરવાળો એ ચોક્કસને સાચો જ કરીને આપશે। એટલે કે આમ તો કમ્પ્યુટરને ઓપરેટ કરનાર વ્યક્તિ છે, પણ વ્યક્તિ જો કમાન્ડ આપવામાં ભૂલ કરે તો એનો રિઝલ્ટ જુદો મળે, પણ ઓર્ડર આપ્યા પ્રમાણેનું રિઝલ્ટ તો સાચું જ હશે। એટલે કમ્પ્યુટરમાં ખૂબ જ ચોકસાઈ રહેલી હોય છે। હવે આપણે કમ્પ્યુટરના મુખ્ય ભાગો જોઈએ। કમ્પ્યુટરના મુખ્ય ભાગો અહીંયા હું બોર્ડ પર તમને બતાવું છું। કમ્પ્યુટરના મુખ્ય ભાગો છે ઇનપુટ ડિવાઇસ, પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ ડિવાઇસ। ઇનપુટ ડિવાઇસ એની અંદર કીબોર્ડ, માઉસ, માઇક્રોફોન, વેબ કેમેરા અને સ્કેનર, એ બધા સાધનોને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। ઇનપુટ ડિવાઇસ એટલે કે જે સાધનોની મદદ વડે તમે માહિતીને એટલે કે ડેટાને કમ્પ્યુટરની અંદર દાખલ કરી શકો છો એવા ડિવાઇસ, એવા સાધનોને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। જેમ કે કીબોર્ડ, માઉસ, સ્કેનર, વેબ કેમેરા વગેરે, એના દ્વારા આપણે માહિતી અંદર એન્ટર કરીએ છીએ એટલે કે દાખલ કરીએ છીએ, માટે તેને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે। બીજો વિભાગ છે પ્રોસેસિંગ યુનિટ। પ્રોસેસિંગ યુનિટ એની અંદર ત્રણ ભાગો છે, ALU, CU અને MU। ALU એ શોર્ટ નામ છે, એનો ફૂલ ફોર્મ છે એરિથમેટિકલ લોજિકલ યુનિટ, ગાણિતિક તાર્કિક એકમ।
બીજો વિભાગ છે કંટ્રોલ યુનિટ, CU એટલે કંટ્રોલ યુનિટ એટલે કે અંકુશ એકમ, અને ત્રીજો ભાગ છે MU એટલે કે મેમરી યુનિટ. તો ALUનું કાર્ય એ છે કે કમ્પ્યુટર પર જે ઇનપુટ ડિવાઇસ દ્વારા દાખલ કરેલી જે કંઈ માહિતી છે એના ઉપર પ્રોસેસિંગ કરે છે. એ ગાણિતિક છે કે તાર્કિક છે, એ પ્રકારની પ્રક્રિયા જે પ્રકારની હોય એનું વિશ્લેષણ કરવાનું કામ ALU કરે છે. અને કંટ્રોલ યુનિટ છે એ ALUમાં જે વિશ્લેષિત થયેલી માહિતી હોય એ કંટ્રોલ યુનિટમાં જાય છે અને ત્યાં એના ઉપર નિયંત્રણ અને પ્રક્રિયા થાય છે અને પછી તમને એનો આઉટપુટ જોવા મળે છે. અને મેમરી યુનિટ એટલે કે તમે જે કંઈ ડેટા અંદર નાખ્યો છે અથવા ફાઇલ સેવ કરી છે એ બધી માહિતીનો સંગ્રહ કરવાનું કામ કરે છે મેમરી યુનિટ. એટલે કે એનો સંગ્રહ કરે છે, તમે સેવ કરેલી ફાઇલ હોય અથવા તો કોઈ પણ ડેટા મૂક્યો હોય એને સાચવી રાખવાનું કાર્ય મેમરી યુનિટ કરે છે. હવે આઉટપુટ ડિવાઇસ, આઉટપુટ એટલે કે ઇનપુટ સાધનો દ્વારા જે કંઈ માહિતી આપવામાં આવી હોય અને એના રિઝલ્ટ સ્વરૂપે જે કંઈ માહિતી તમને બહાર જોવા મળે છે એનો આઉટપુટ જ્યાં જોવા મળે છે એવા સાધનોને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. જેમ કે પ્રિન્ટર, મોનિટર, સ્પીકર. જેમ કે તમે કંઈ પણ કીબોર્ડ વડે કંઈ પણ લખો છો અથવા કંઈ પણ ચિત્ર દોરો છો તો તમને ક્યાં જોવા મળે છે? મોનિટર ઉપર જોવા મળે છે. એટલે કે આઉટપુટ ડિવાઇસ આઉટપુટ મોનિટર ઉપર જોવા મળે છે, માટે મોનિટરને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. સ્પીકર, તો તમે માઇક્રોફોન વડે કોઈ પણ અવાજ રેકોર્ડ કર્યો છે તો એ ઇનપુટ છે, પણ જ્યારે અવાજ જ્યાં સાંભળવા મળે છે એ સ્પીકરમાં અવાજ બહાર આવે છે, માટે સ્પીકરને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. અને પ્રિન્ટર એટલે મોનિટર ઉપર જે કંઈ માહિતી છે અથવા જે કંઈ તમે લખાણ લખ્યું છે એને પ્રિન્ટ કરવું હોય તો એ જ માહિતી પ્રિન્ટર દ્વારા તમારા કાગળ ઉપર છપાઈને બહાર આવે છે, માટે પ્રિન્ટરને પણ આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. તો આ થયા કમ્પ્યુટરના મુખ્ય ભાગો, ઇનપુટ ડિવાઇસ, પ્રોસેસિંગ યુનિટ અને આઉટપુટ ડિવાઇસ. તો હું માનું છું કે તમને આ બધા ભાગો સમજાઈ ગયા હશે. તમે મોડ્યુલની અંદર પણ જોજો અને આ દરેક ભાગના શોર્ટ નામ છે એના ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાના કે જે પરીક્ષામાં તમને ઉપયોગી થાય છે. અસ્તુ.